નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. આજરોજ નવસારી કલેક્ટર કચેરી ખાતે વિવિધ 4 સંગઠનો દ્વારા 4 આવેદનપત્રો આપવામાં આવ્યા હતા, જેની અંદર પહેલા આવેદનપત્રની વાત કરીએ તો સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા નવસારીને જલાલપુરને જોડતા નવસારી રેલવે સ્ટેશન પર બનેલા ઓવરબ્રિજ બાબતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જેની અંદર રાત્રિ સમય દરમિયાન જે યુવાનો ત્યાં ટોળું વળીને બેસે છે, પોતાના વાહનો ત્યાં પાર્ક કરે છે અને બ્રિજ પર જ વાહનો પાર્ક કરી ત્યાં પોતાની રીતે સ્વચ્છંદ રીતે પાર્ટીઓ કરતા હોય છે, જે સંદર્ભે ત્યાં લાઇટના અભાવના કારણે કોઈક દુર્ઘટના સર્જાઈ શકે એમ છે, જે સંદર્ભે આજરોજ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને હકીકતમાં જ્યારથી આ ઓવરબ્રિજ બન્યો છે ત્યારથી ત્યાં યુવાનો ટોળું વળી અને બેસતા હોયની વાતો વાયુવેગે ચાલી રહી છે, તો જે સંદર્ભે પગલાં લેવામાં આવે અને એમને અટકાવવામાં આવે, તેમજ ત્યાં જલ્દીથી લાઇટો નાખી દેવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી હતી. તો સાથે જ કોર્ટ મહોલ્લો કે જે નવી પાણીની ટાંકી પાસે આવ્યો છે, ત્યાંના 5 રહેવાસીઓએ નગરપાલિકા દ્વારા જે અત્યારે બાંધકામ કરવામાં આવી રહ્યું છે, એટલે કે એમનો જે મકાન છે, મકાન પાસે જે ખુલ્લી જગ્યા છે, જગ્યામાંથી જ એમનો રસ્તો પસાર થાય છે અને નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા ત્યાં પ્રોટેક્શન વોલનું કામ શરૂ કરવામાં આવ્યું છે, કમ્પાઉન્ડ વોલનું કામ શરૂ કરવામાં આવ્યું છે, જે અટકાવવા બાબતે કોટ મોલ્લાના રહેવાસીઓએ પણ આજે આવેદનપત્ર આપ્યું હતું. એની અંદર જણાવ્યું છે કે રોજના ત્યાં 250 થી 300 લોકો અવરજવર કરે છે, સાથે જેમના પાકા મકાનો છે વર્ષોથી તે લોકો ત્યાં રહેતા આવ્યા છે અને જેથી કરી અને આ બાંધકામ જે ખરું અટકાવી દેવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી. તો સાથે જ ત્રીજા આવેદનપત્રની વાત કરીએ તો ત્રીજા આવેદનપત્રની અંદર આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ શિક્ષણની જે ગેરરીતિઓ ચાલી રહી છે, જે સંદર્ભે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેની અંદર સૌપ્રથમ તો તેઓ રિસેસ દરમિયાન એટલે કે બપોરે 2 વાગે ત્યાં પહોંચ્યા હતા. ત્યાં કલેક્ટર કે રેસિડેન્શિયલ કલેક્ટર બંને ના હતા. ત્યારબાદ ડેપ્યુટી કલેક્ટરે પોતાના લંચ ટાઈમમાંથી સમય ફાળવી અને આવેદનપત્ર સ્વીકાર્યું હતું અને શિક્ષણની ગેરરીતિઓ જે ચાલી રહી છે જે સંદર્ભે આવેદન આપવામાં આવ્યું હતું. ઓરડાઓ ની ઘટ, શિક્ષકોની ઘટ, જર્જરિત ઓરડાઓના સંદર્ભમાં આવેદનપત્ર આપવામાં આવ્યું, તો તે સંદર્ભે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. મારું નામ પંકજ પટેલ, આમ આદમી પાર્ટી નવસારી જિલ્લા પ્રમુખ. આજરોજ કલેક્ટર કચેરી ખાતે જે ગુજરાતમાં શિક્ષકોની અછત છે, ઓરડાઓ જે ઓરડાઓ ખંડિત છે એ બાબતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગુજરાતની 1600 થી વધુ સ્કૂલોમાં માત્ર એક જ ટીચરો ભણાઈ રહ્યા છે અને 32,000થી વધુ શિક્ષકોની ઘટ છે, 38,000થી વધુ ઓરડાઓ જર્જરિત હાલતમાં છે, તો એ તાત્કાલિક ધોરણે બને અને શિક્ષકમાં બીજી પણ અનાવશ્યક જે સુવિધાઓ છે એને તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે એવી અમારી માંગો છે. એ ટુ ઝેડ કોલેજ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે અમે એવું માનીએ છીએ કે એ માત્ર એક પ્રોફેશન નથી પરંતુ એક કોલિંગ છે. અમારો પ્રોગ્રામ તમને સ્વાસ્થ્ય સંભાળની ગતિશીલ દુનિયામાં આવનારા ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીઝ માટે તૈયાર કરવા માટે રચાયેલ છે, જેમાં DMLT, PGDMLT, GNM, ANM, OT ટેકનિશિયન, ડાયાલિસિસ ટેકનિશિયન અને હોસ્પિટલ અસિસ્ટન્ટ ટેકનિશિયનના પેરામેડિકલ કોર્સિસ ચાલી રહ્યા છે. એડવાન્સ લેબ્સથી લઈને ક્લિનિક એક્સપિરિયન્સ સુધી અમારો અભ્યાસક્રમ તમને હેલ્થકેર પ્રોફેશનલ તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી નોલેજ, સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર અને પરિપૂર્ણ પેરામેડિકલ કરિયરની તમારી સફરની શરૂઆત કરો. તો સાથે જ આમ આદમી પાર્ટીના નવસારી વિજલપુર શહેરના પ્રમુખ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. સુરેશ પાંડે, આમ આદમી પાર્ટી નવસારી વિજલપુર શહેર પ્રમુખ. આજરોજ નવસારી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પંકજ પટેલ જી દ્વારા અમો સૌ આમ આદમી પાર્ટીના સાથી વર્કરો ગુજરાત રાજ્યમાં શિક્ષણની કથળી ગયેલી સ્થિતિ માટે આવેદનપત્ર આપવા અહીંયા આવ્યા છે કલેક્ટર ઓફિસ. ગુજરાત રાજ્યમાં શિક્ષણની હાલત એટલી ખરાબ છે કે રીતસર શિક્ષણનો વેપાર કરવામાં આવી રહ્યો છે. ખાનગી શિક્ષણ લેવું, ટ્યુશન, મેક્સિમમ ટ્યુશન પર વિદ્યાર્થીઓને ડિપેન્ડેન્ટ કરવા અને સરકારી શાળાઓ એટલી જર્જરિત હાલતમાં અને શિક્ષક વિહોણી કરી નાખવામાં આવી છે
કે ત્યાં કોઈ જાય નહીં ને ત્યાં કોઈને એ મળે નહીં, શિક્ષણ મળે પણ નહીં. આજરોજ જે શાળાની અંદર શાળા પ્રવેશ ઉત્સવ ગુજરાત રાજ્ય દ્વારા કરવામાં આવી રહ્યો છે તે ખરેખર આજે અમે એને હાસ્યાસ્પદ ગણાવી રહ્યા છે કે એક જોક કરી રહ્યા હોય ને સરકાર જનતા સાથે, એવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે કે જ્યાં શિક્ષણ જ ન મળતું હોય ત્યાં પ્રવેશ ઉત્સવ શાનો, શિક્ષક જ ન હોય ત્યાં પ્રવેશ ઉત્સવ શાનો, જ્યાં રૂમ જ ન હોય, એકદમ જર્જરિત હાલત હોય કે આજે પડી જાય કે કાલે પડી જાય એવા ભય સ્થાને બેસીને ભણવાવાળા કેવી રીતે પ્રવેશ ઉત્સવ કરી શકે, એના માટે આજરોજ અમે આવેદનપત્ર આપી રહ્યા છીએ. તો આ પ્રમાણે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. અને ચોથા આવેદનપત્રની જો વાત કરીએ તો ચોથો આવેદનપત્ર વકીલો દ્વારા આપવામાં આવ્યું. નવસારી બાર એસોસિએશન દ્વારા આજરોજ અધિક નિવાસી કલેક્ટર કેતન પી જોશી સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું. એની અંદર એમણે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ ધારા લાગુ કરવામાં આવે અને એનું જલ્દીથી અમલીકરણ કરવામાં આવે એવી માંગો કરી હતી. કારણ કે વકીલો ઉપર જે વારંવાર હુમલા થાય છે, વકીલોના જે મૃત્યુ થાય છે, વકીલોના જે મર્ડર થાય છે, જે સંદર્ભે લઈ અને એમણે આજરોજ સમગ્ર 272 જે બાર એસોસિએશન છે ગુજરાત પ્રદેશની અંદર એ તમામે આજે એક જ સાથે એક જ સમયે તમામ કલેક્ટર કચેરીઓ ખાતે એક આવેદનપત્ર આપવામાં આવ્યા છે. તો જે સંદર્ભે બાર એસોસિએશનના પ્રમુખ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ. હું નિવિલ મનુભાઈ પટેલ, પ્રેસિડેન્ટ નવસારી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન. આજે અમે કલેક્ટર ઓફિસમાં જે આવેદનપત્ર આપવા માટે આવેલા હતા તેનો સબ્જેક્ટ હતો એડવોકેટ પ્રોટેક્શન એક્ટ, જે વિધાનસભામાં રજૂ થાય અને એને તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવે. ઘણા સમયથી ગુજરાતમાં ઘણા વકીલો ઉપર હુમલાઓ થતા આવેલા છે અને જામનગરમાં 2 એડવોકેટોની હત્યા પણ કરવામાં આવેલી છે અને આ અવિરતપણે આ બનાવો ગુજરાતમાં બનતા આવેલા છે અને ચાલુ રહ્યા છે. એટલા માટે આજે ગુજરાતની તમામ જે 272 બાર એસોસિએશન છે એ તમામે આજે જુદી જુદી જગ્યાએ કલેક્ટર અને નાયબ કલેક્ટરોને આવેદનપત્ર આવેલા છે. અમે વકીલો કે જેની ભૂમિકા આઝાદીથી બહુ ખૂબ મહત્ત્વની રહેલી છે અને અમે બંધારણનું રક્ષણ કરતા આવેલા છે, નાગરિકનું રક્ષણ કરતા આવેલા છે અને જ્યારે અમારું જ અહિત થતું હોય, જ્યારે અમારી સુરક્ષાને જો ઠેસ પહોંચતી હોય તો તેવા સમયે સરકારે આ બાબત ધ્યાને લેવી જોઈએ અને અમને સુરક્ષા કવચ પૂરું પાડવું જોઈએ અને એ માટે જ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ, જે એડવોકેટ પ્રોટેક્શન બિલ વિધાનસભામાં તાત્કાલિક અસરથી રજૂ કરવામાં આવે અને તેને તાત્કાલિક અસરથી લાગુ પાડવામાં આવે એવી અમારી સરકારને વિનંતી છે. તો આ પ્રમાણે આજરોજ વિવિધ સંગઠનો દ્વારા 4 આવેદનપત્રો કલેક્ટર કચેરી ખાતે આપવામાં આવ્યા છે. સૌની માંગ નોખી છે, સૌના વિચારો જુદા છે, સૌ પોતાના હિતના રક્ષણ માટે આશ લગાવીને બેઠા છે કે કલેક્ટર કચેરી ખાતે જઈ અને આવેદનપત્ર આપશું તો એનો નિવાળો આવશે. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળ તરહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.